આજે ભૌતિક વિજ્ઞાનમાં ન્યુક્લિયસમાં આપણે એક દાખલા લઈએ છીએ. દાખલા છે ન્યુક્લિયસના ત્રિજ્યા પર છે. ત્રિજ્યાનું સૂત્ર આપેલું છે અહીંયા, આર બરાબર આર ઝીરો એ રેઝ ટુ 1/3, અને જ્યાં આર ઝીરો છે અચળ છે અને એ છે એ ન્યુક્લિયસનું દળાંક છે. તો આ દાખલા પ્રમાણે છે, તમે જોઈ શકો છો. આર બરાબર આર ઝીરો એ રેઝ ટુ 1/3 સંબંધ, જ્યાં આર ઝીરો એ અચળાંક અને એ ન્યુક્લિયસનો દળાંક છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે કે એ પર આધારિત નથી. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આપેલું છે, એક તો આર જે છે ત્રિજ્યા છે ન્યુક્લિયસની ત્રિજ્યા, આર ઝીરો છે એ અચળ છે, એને કેપિટલ ન્યુક્લિયસ નું દળ એટલે કે એ ન્યુક્લિયસ નો દળ એમ બરાબર સ્મોલ એમ, એ જ્યાં એમ છે એ સરેરાશ ન્યુક્લિયસ નો સરેરાશ દળ છે, ન્યુક્લિયસ નો સરેરાશ દળ. તો આ નો ઉપયોગ કરીને આપણે સવાલ આપણે ન્યુક્લિયસ નો ન્યુક્લિયસ નો કદ બી બરાબર 4/3 પાઈ આર નું ઘન, આર ની કિંમત અહીંયાથી મૂકતા એટલે આપણને પ્રાપ્ત થશે 4/3 પાઈ આર ઝીરો એ રેઝ ટુ 1/3 નું ઘન બરાબર 4/3 પાઈ આર ઝીરો નું ઘન ગુણ્યા એ, સમીકરણ 1. હવે આપણે જાણીએ છીએ ઘનતા બરાબર રો બરાબર દળ ભાગ્યા પર, એટલે જેને આપણે ન્યુક્લિયસની ઘનતા કહી શકાય, ન્યુક્લિયસની ઘનતા રો બરાબર આ દળ ન્યુક્લિયસનું દળ નથી, ન્યુક્લિયસનું કદ અહીંયા કિંમત મૂકી દેતા આપણે જાણીએ છીએ કેપિટલ એમ બરાબર અહીંયા સ્મોલ એમ ઇન્ટુ કે, જ્યાં સરેરાશ ન્યુક્લિયસનું સરેરાશ દળ છે એ છે એ ન્યુક્લિયસ દળાંક છે, અને અને અહીંયા જે બીકની કિંમત છે અહીંયા મૂકી દેતા 4/3 પાઈ આર ઝીરો નું ઘન એ ઉડી ગયા, અને સાધનો આપતા આપણને પ્રાપ્ત થશે રો બરાબર 3m ના છેદમાં 4π આર ઝીરો નું ઘન. તો આ રીતે આ દાખલાને સોલ્વ કરી છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસનો ત્રિજ્યાનું સૂત્ર આપેલું છે, આર બરાબર આર ઝીરો એ રેઝ ટુ 1/3, અને આપણે અહીંયા મેળવવાનું છે કે ન્યુક્લિયસ જે ન્યુક્લિયર ઘનતા છે એ ન્યુક્લિયસના દળાંક પર આધારિત નથી, આ રીતે આપણે સાબિત કરવાનું છે. એ માટે આપણે જાણીએ છીએ કે કદ વી બરાબર 4/3 પાઈ આર ક્યુબ, આરની કિંમત અહીંયા આર ઝીરો એ રેઝ ટુ 1/3 મૂકતા અને સાદું મૂકતા એટલે આપણને બરાબર છે વી બરાબર 4/3 પાઈ આર ઝીરો ક્યુબ ઇન્ટુ એ, સમીકરણ એ. આ રીતે જ હવે જે ન્યુક્લિયસની ઘનતા છે રો બરાબર દળના છેદમાં કદ, એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસનો દળ એમ બરાબર ન્યુક્લિયસ સરેરાશ ન્યુક્લિયસનો દળ ગુણ્યા ન્યુક્લિયર દળાંક, એટલે અહીંયા કેપિટલ એમ બરાબર સ્મોલ એમ ઇન્ટુ એ, આ કિંમત અહીંયા મૂકી દેતા એટલે રો બરાબર સ્મોલ એમ ઇન્ટુ એ ના છેદમાં 4/3 પાઈ આર ઝીરો ક્યુબ ઇન્ટુ એ ઉડી ગયા, એટલે છેલ્લે રો બરાબર જેને કહીએ કે ન્યુક્લિયસની ઘનતા બરાબર 3m ના છેદમાં 4π r0 ક્યુબ, જે સમીકરણ દર્શાવે છે કે આ ન્યુક્લિયસની ઘનતા છે એ ત્રિજ્યા અને ન્યુક્લિયર દળાંક પર આધારિત નથી. તો આ રીતે આ દાખલાને સમજી શકાય છે. થેન્ક યુ.